નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 22 જાન્યુઆરી, જોઈએ આજના સમાચાર. ગાંધીધામ એલસીબી પોલીસે બાયોડીઝલનો મોટો જથ્થો પકડી 2 વ્યક્તિની અટક કરી 31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ ₹31,04,800નો મુદ્દામાલ સહિત ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહી બાયોડીઝલનો જથ્થો પકડી પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે નેશનલ હાઈવે રોડ પાસે આવેલ સર્વે નંબર 263 મીઠી રોહર કચ્છ આર્કેડ પુલ પાસે જીનામ પાર્કિંગ પ્લોટ કમ્પાઉન્ડમાં બેઝ ઓઇલનો જથ્થો સંગ્રહ કરી અન્ય ટેન્કરમાં પેટ્રોલિયમ પ્રવાહી બાયોડીઝલ ભરેલ અને જે બેઝ ઓઇલ અન્ય ડમ્પરમાં રાખેલ કેરવાઓમાં બાયોડીઝલ ભરવાની પેરવી કરી રહેલ છે. જે આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહી બાયોડીઝલનો જથ્થો મળી આવેલ હોય આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અંજારનાઓને સાથે રાખી ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી અર્થે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. હાજર મળી આવેલ 2 આરોપીઓ પકડાયા છે. હાજર ન મળી આવેલ 2 આરોપી પકડવાના બાકી છે. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર KN સોલંકી તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.